જામનગરમાં કોરોનાના કેસો બુલેટ ટ્રેનની ગતિએ વધી રહ્યા છે આજે એક જ દિવસમાં કોરોનાના નવા દસ કેસ નોંધાતા હાહાકાર થયો છે શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલ બાલનાથ સોસાયટીમાં સાડત્રીસ વર્ષીય પુરુષ પાંત્રીસ વર્ષીય પુરુષ તથા પંચાવન વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે ઓગણીસ દિગ્વિજય પ્લોટમાં સિતોતેર વર્ષના વૃદ્ધ માંડવી ટાવર પાછળના વિસ્તારમાં ચોત્રીસ વર્ષીય પુરુષ શ્રીજી એપાર્ટમેન્ટ હવાઈ ચોકમાં ત્રેવીસ વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયા છે ઉપરાંત લીમડા લેન પોસ્ટ ઓફિસ પાછળના વિસ્તારમાં સાડત્રીસ વર્ષીય પુરુષ ઝવેરી ડેલો ચાંદીબજાર વિસ્તારમાં એકાવન વર્ષીય પુરુષ તથા કંદોઈ શેરીમાં પણ અઠ્ઠાવન વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે કાલાવડ તાલુકાના મોટી નાગાજણ ગામે પણ પાસઠ વર્ષીય વૃદ્ધ કોરોનાની ઝપટમાં આવ્યા છે આ ઉપરાંત કિસાન ચોક વિસ્તારમાં પાસઠ વર્ષીય વૃદ્ધ રણજીતસાગર રોડ પર ગુરુનાનક મંદિર પાછળના વિસ્તારમાં સત્યાવીસ વર્ષીય યુવાન એમપી શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં ઓગણપચાસ વર્ષીય પુરુષ તથા કૃષ્ણનગર વિસ્તારમાં સત્યાવીસ વર્ષીય યુવાનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે ધરારનગર એક વિસ્તારમાં રહેતા આમદ ઇબ્રાહીમ કોરેમી નામના પિસ્તાલીસ વર્ષીય આધળનો લાલપુરના સણોસરી નજીક અકસ્માત થયો હતો બાઇક સ્લીપ થતાં તેમને કાંડામાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્ત આમદભાઈને જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડૉક્ટર ડી એસ પરમારના વોર્ડ નંબર ત્રણમાં દાખલ કરવામાં આવ્યા હતા દર્દી ફ્રેક્ચરની ઈજાની સારવાર પછી આજે બપોરે અન્ય ચેકઅપ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન દર્દીનું મૃત્યુ થતાં મૃતકના પરિવારજનો વિફર્યા હતા તેમણે ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ લગાવી હંગામો કર્યો હતો હોસ્પિટલે મૃતકના સંબંધીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું આખરે આ મુદ્દે જીજી હોસ્પિટલના પોલીસ ચોકીના એએસઆઈ મગનભાઈ ચનિયારાએ એમએલસી સહિતની કાર્યવાહી કરી હતી અકસ્માત લાલપુર પાસે થયો હોવાથી મૃતકનું શબ લાલપુર પોલીસને સોંપવામાં આવ્યું છે મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી મૃત્યુનું સાચું બહાર આવશે ઉલ્લેખનીય છે કે અકસ્માત કેસ હોવા છતાં હોસ્પિટલમાં દાખલ થતી વખતે દર્દીના કુટુંબીજનોએ એમએલસી કરાવવાનો ઇનકાર કર્યો હતો આજે અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ પુરીમાં કરફ્યુ વચ્ચે રથયાત્રા યોજાઈ હતી સુપ્રીમ કોર્ટની શરતી મંજૂરી પછી પુરીમાં કરફ્યુ તથા પ્રવેશબંધી લાગુ કરી મર્યાદિત ભક્તો સાથે રથયાત્રા યોજાઈ હતી બીજી તરફ અમદાવાદના જગન્નાથ મંદિરના પરિસરમાં જ રથમાં ભગવાને પરિભ્રમણ કર્યું હતું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરંપરાગત રીતે પહિંદ વિધિ કરી રથ ખેંચ્યો હતો જામનગરના ઇસ્કોન દ્વારા દર વર્ષે રથયાત્રા યોજાતી હોય છે પરંતુ કોરોનાને કારણે આ વર્ષે રથયાત્રાનું આયોજન શક્ય બન્યું ન હતું જેના ઉપલક્ષમાં મંદિરમાં અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવ્યો હતો ભગવાનને વિવિધ મિષ્ટ પકવાનનો ભોગ ધરવામાં આવ્યો હતો ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે દર્શનનો લાભ લીધો હતો